सर्वे मित्रों ने जय स्वामीनारायण। स्वामीनारायण गुरुकुल कणबाथी। हूँ अशोक प्रजापति। धोरण 8 इंग्लिश मीडियम विषय गुजराती में। मित्रों आज एक अपने नवोज पाठ, पाठ नंबर 3 द्विदल एकम एक में अपने आज द्विदल जो बोधकथा है एनी अंदर बे भाग छे। द्वि एटले बे अने दल एटले भाग। तो बे भाग में आपणे आ पाठनी आपणे चर्चा करीशुं। सौथी पहेला आपणे लेखक परिचय करीए एना पछी आपणे आ पाठने आ बोधकथाने आपणे समजीए। तो द्विदल एटले के अहींया आ पाठनी अंदर बे प्रकारनी बोधकथाओ आपवामां आवेली छे, जेना लेखक श्री छे डॉक्टर आई के विजरीवाला। तेमनो जन्म भावनगर जिल्लाना अमरगढ़मां थयेलो। व्यवसाय एक डॉक्टर हता। साइलेंस प्लीज, मोतीचारो, प्रेमनो पगरव अने उंदरभाई ने आँखों आवी आ એમના જાણીતા પુસ્તકો છે। ખાસ કરીને બાળ પુસ્તકોમાં પણ એ સારી એવી ખ્યાતિ ધરાવનારા ડૉક્ટર વિજયવાળા। તો અહીંયા આપણે બે બોધકથાઓ આપી છે। આજે આપણે પ્રથમ જે બોધકથા છે મૂર્તિ, એની અંદર આપણે સમજ કેળવીશું કે આપણને બોધ શું આપવામાં આવેલો છે। તો પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુ પ્રત્યેની જે એની સુંદર રીતે જે પ્રભુ નિષ્ઠા છે એ સુંદર રીતે લેખકે અહીંયા વ્યક્ત કરી છે। તો મિત્રો આ પ્રથમ જે બોધકથા, બોધ એટલે કે આપણને એમાંથી આપણને જીવનમાં કંઈક ને કંઈક આપણને પ્રેરણા મળે। હંમેશા આપણે આવી બોધકથાઓ કે બીજી ઘણી બધી આપણી લોકકથાઓ હોય કે બીજી અન્ય પુસ્તકમાંથી આપણા જીવનમાં આપણે જે પ્રેરણા મેળવી શકીએ એવી બાબતો હોય, તો એ બાબતો આપણા જીવન માટે બહુ આપણને ઉપયોગી બને છે। એટલે કે આપણને એમાંથી શીખ મળે છે અને આપણે પણ આપણા જીવનની અંદર એ બાબતો ઉતારવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ। આ જીવનની અંદર કોઈપણ વ્યક્તિ હોય, જો આવા સારા પુસ્તકો હોય, આવી લઘુ કથાઓ હોય કે બીજું સારું વાંચન હોય, એ માણસના જીવનમાં એ પરિવર્તન લાવનારું બની જાય છે। તો મિત્રો આ બોધકથા ઉપરથી આપણને એક ચોક્કસ ખ્યાલ આવશે કે આજ કોઈ પણ વ્યક્તિ હોય એની પોતાની આત્મનિષ્ઠા, એની પ્રભુ ભક્તિ કેવી છે એ આપણે સમજી શકીએ છીએ। હું તમને એક પહેલાં શોર્ટ એક દ્રષ્ટાંત આપું કે એક મોચી એક નાના બાળકના બૂટ બનાવવા માટે ચામડું હાથમાં લે છે। જ્યારે એને ચામડું હાથમાં લીધું ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ જે હું બૂટ બનાવું છું એ નાના બાળકના બનાવું છું, જો આ કડક ચામડું હશે તો આ બાળકના પગે કઠશે, એને પગે તકલીફ થશે પહેરવામાં। તરત જ એ મોચીના મનમાં એવો વિચાર આવ્યો કે તરત જ એને એ ચામડું એને બાજુ ઉપર મૂકી દીધું અને એકદમ જે સુંવાળું હતું એકદમ લૂઝ કે જે બાળકને તકલીફ ન કરે, પગમાં ફૂલા ન પડે એવું ચામડું લઈ અને એ બાળકના જે બૂટ બનાવવાની એને શરૂઆત કરી। તો મિત્રો આના ઉપરથી જો આપણે એક વાત સમજી શકીએ કે એક સામાન્ય મોચી છે એની પણ આત્મનિષ્ઠા, બાળકમાં બાળકને કોઈ તકલીફ ન પડે, એને તો પૈસા મળવાના છે એને ખબર જ છે, એના જે રેટ નક્કી છે એ પ્રમાણે મળવાના, છતાં પણ એની સાથે સામેનો વ્યક્તિ, સામેનું જે બાળક છે એને એમાં એને ભગવાન સ્વરૂપ જોયા કે બાળકને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં। તો જીવનની અંદર આવી બધી ઘણી બધી ઘટનાઓ આપણને, આવા દ્રષ્ટાંતો આપણને જોવા મળે છે। તો અહીંયા આપણે પ્રથમ જે બોધકથા છે એમાં
એક ગામની વાત બતાવવામાં આવી છે, એનું મુખ્ય ટાઇટલ આપ્યું છે મૂર્તિ. તો સ્વમૂલ્યાંકનનો જે પહેલો ભાગ છે એનું નામ છે મૂર્તિ, એટલે આપણે પ્રતિમા પણ એને કહી શકીએ છીએ. તો આપણે અહીંયા આ ભાગની ચર્ચા કરીએ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા માટે ગયો. કે એક વ્યક્તિ હતો, પોતાના ગામમાં એક નવું મંદિર બની રહ્યું હતું, એ મંદિરને એ જોવા માટે જાય છે. તો એ કોઈ જાણકાર નહોતો, આ જોવા જનાર વ્યક્તિ કોઈ મંદિરની મૂર્તિઓ કે એના વિશેની એને કોઈ એવી મોટી જાણકારી નહોતી. બસ એમ જ એ જોવા ગયેલો. સ્વાભાવિક રીતે આપણે પણ આવું કોઈ મંદિર કે કંઈ નવું બનતું હોય તો આપણે જોવા જતા હોઈએ છીએ, એવી રીતે એ પણ જોવા જાય છે. ત્યાં તેને જઈને એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પાનના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. તો અહીંયા શિલ્પી એકાગ્રતાથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો છે. જો અહીંયા આપણે શિલ્પી એટલે શું, શિલ્પી કોને કહેવાય? એટલે પથ્થર ધાતુ વગેરે સુંદર આકાર આપનાર અને કોતરણી કરનાર. શિલ્પી પથ્થર ધાતુ વગેરેને સુંદર સુંદર ઘાટ આપનાર વ્યક્તિ જે કહેવાય, આકાર આપનાર. જેનું કોતરણી કરનાર પણ કહેવાય. તો આ શિલ્પી એક ભગવાનની સુંદર મૂર્તિ ઘડી રહ્યો છે. ભગવાનનો આપણે સમાનાર્થી શબ્દ પણ પૂછાય છે, તો ભગવાન એટલે આપણે ઈશ્વર પરમાત્મા પણ કહી શકીએ. તો મિત્રો, આ રીતે એ શિલ્પી એકાગ્રતાથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો છે. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો કે આ શિલ્પી જે મૂર્તિ બનાવી રહ્યો છે એ જોવા માટે ત્યાં ઊભો રહી જાય છે અને ધ્યાનથી એ રસપૂર્વક જુએ છે. દરેકની કલા અલગ હોય, એ પોતાની કલામાં નિપુણ હોય. અને એ શિલ્પી, આમ તો શિલ્પી એને કહેવાય કે શિલ્પીના મનની અંદર જે ભાવ ઉત્પન્ન થાય, મનોભાવ, એ એક હથોડી અને છીણી દ્વારા એ ભાવોને પથ્થર કે લાકડામાં કંડારે, એને શિલ્પી શિલ્પકાર કહી શકાય છે. એ શિલ્પીની બાજુમાં બેસી જાય છે આ મૂર્તિ ઘડનાર જે વ્યક્તિ છે એના બાજુમાં બેસે છે. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એક મૂર્તિ ઉપર પડે છે. અન્ય મૂર્તિ પર પડ્યું, એને નવાઈ લાગી. નવાઈ લાગવી એટલે આશ્ચર્ય શબ્દ પણ એનો સમાનાર્થી થઈ શકે. નવાઈ તો આશ્ચર્ય, કારણ કે બાજુમાં જે મૂર્તિ પડેલી હતી એ મૂર્તિ હતી એવી જ આ બીજી મૂર્તિ, સેમ એવી મૂર્તિ આ શિલ્પકાર બનાવી રહ્યો હતો. એને નવાઈ લાગી, એને શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી બે મૂર્તિઓની જરૂર છે? એને એવો પ્રશ્ન કર્યો શિલ્પીને કે આ મંદિરમાં એક જ પ્રકારની બે મૂર્તિઓ અહીંયા સ્થાપના કરવાની છે? ના, શિલ્પીએ જવાબ આપ્યો કે ના, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થયેલું હોવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. કે આ બીજી મૂર્તિ જે બાજુમાં પડી છે એને થોડું નુકસાન થયેલું છે અને એ નુકસાનના કારણે જ એ કામ એનું અમે પડતું મૂકેલું છે. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને તપાસીને જોઈ લીધી આજુબાજુ, ખરેખર આ મૂર્તિમાં શું ખામી રહી ગઈ છે, શું કોઈ નુકસાન છે? તો આ શિલ્પકારે આ મૂર્તિની જગ્યાએ બીજી બનાવે છે.
એને બધી બાજુ એને તપાસ કરી, એને તો કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું નુકસાન આ મૂર્તિમાં આ માણસને દેખાયું નહીં. એને આશ્ચર્ય સાથે, આશ્ચર્ય નવાય, ફરી વાર પાછા શિલ્પીને પૂછે છે, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? મેં આખી મૂર્તિ જોઈ લીધી. એ માણસ કહે છે કે મને ક્યાંય નુકસાન નથી દેખાતું, હવે તમે મને બતાવો કે આમાં નુકસાન ક્યાં છે. તો એ વખતે શિલ્પી તરત જવાબ આપે છે, એના નાક પાસે એક નાનકડો ઘસરકો પડ્યો છે. જુઓ, એનું નાક છે ને, નાક, એ નાકની બાજુમાં એક નાનો સરકો ઘસરકો કર્યો છે, બરાબર, એની મિસ્ટેક છે. શિલ્પીએ કહ્યું, પેલા માણસે ફરી વાર ધ્યાનથી જોયું ત્યારે એને બિલકુલ એક નાનો ઘસરકો દેખાયો. બિલકુલ બારીકાઈથી જ્યારે એને નજર કરી ત્યારે એને એ આ ઘસરકો જોવા મળ્યો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? એને પૂછવામાં આવ્યું કે આ મૂર્તિ જે છે એની સ્થાપના કઈ જગ્યા ઉપર કરવાની છે? પછી પેલા એ શિલ્પકાર જવાબ આપે છે, પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર. સ્તંભ એટલે થાંભલો થાય, સ્તંભ એટલે થાંભલો, કે 20 ફૂટ ઊંચા થાંભલા ઉપર આની સ્થાપના કરવાની છે. શિલ્પી જવાબ આપી દીધો. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો, નવાઈ લાગી કે આટલી બધી મહેનત કરી અને મજૂરી કરીને એક સામાન્ય નુકસાનમાં એ આખી મૂર્તિ નવી બનાવે છે. એ બાબત તો આ માણસને આશ્ચર્ય લાગે છે. એનાથી કહેવાય ગયું, ભલાદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલી 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર જો કરવાની હોય તો તમે આવી ખોટી મહેનત શું કામ કરો છો? હવે 20 ફૂટના ઊંચા સ્તંભ ઉપર એ ઘસરકો ક્યાં દેખાવાનો છે? એનો કહેવાનો મતલબ એ હતો એ માણસનો. વળી એને કોણ જોવાનું છે કે એના નાક ઉપર નાનો ઘસરકો પડ્યો છે? આવું કોણ જોવાનું છે? કોઈને ખબર નહીં પડે. ત્યારે શિલ્પી જવાબ આપે છે, શિલ્પીએ પોતાનું કામ અટકાવી દે છે અને આ માણસની સામે જુએ છે અને પછી હસીને એ બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે ન જાણે, બીજું કોઈ, કોઈ પણ વ્યક્તિ મારી આ વાત જાણે અથવા તો ના જાણે એ મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ, આ વાતને જાણે છે. કે છે, ભલે બીજા કોઈ જાણે ના જાણે, પણ મારો ભગવાન કે જેની મેં મૂર્તિ આ ઘડી છે, એ મૂર્તિ ઘડનાર એ ભગવાન જરૂર જાણે છે કે મારી આ મૂર્તિની અંદર નુકસાન થયેલું છે. જો મિત્રો, વસ્તુ આ એક પ્રભુ પ્રત્યેની જે નિષ્ઠા છે, પોતાની આત્મનિષ્ઠા અને પ્રભુ પ્રત્યેની આ એની એક સાચી ભક્તિ છે. આ રીતે જે માણસના મનની અંદર જો આવા ભાવો છે કે એક મૂર્તિ ઘડવામાં કેટલો સમય લાગે, મહેનત મજૂરી પણ કેટલી બધી પડે, છતાં પણ કોઈ પણ પ્રકારની આળસ રાખ્યા વગર આ વ્યક્તિ નવી મૂર્તિનું નિર્માણ કરી રહ્યો છે. એટલું કહી એટલી જ એકાગ્રતાથી, પાછી એકાગ્રતાથી એણે પોતાનું કામ પાછું ફરીથી શરૂ કરી દીધું. નિઃશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. નિઃશબ્દ એટલે શબ્દ વિનાનું શાંત, નિઃ શબ્દ એટલે બિલકુલ શાંત, બોલ્યા વગર જે વ્યક્તિ હોય એને નિઃશબ્દ કહેવાય. તો આ પ્રમાણે મિત્રો, અહીંયા શિલ્પીએ પેલા માણસને જવાબ આપ્યો, પેલો વ્યક્તિ આગળ એક પણ શબ્દ ન બોલ્યો. તો મિત્રો, આ રીતે આપણે આ પાઠમાંથી આપણને સરસ રીતે આપણને એક એવો બોધ મળે છે કે માણસની જે આત્મનિષ્ઠા છે, માણસની જે પ્રભુ પ્રત્યેની જે ભક્તિનું જે કાર્ય છે, એ સાચા દિલથી એ ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો છે. તો આપણે પણ આપણા જીવનની અંદર આપણે આવા પ્રસંગોથી આપણે પ્રેરણા લઈએ. હવે આપણે એકમ નંબર 2 ની અંદર આગળ આપણે ભાગ
બેની આપણે ચર્ચા કરીશું. તો સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ.